दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया तो नीचे पर आपको ग्रेट बटन में सब्सक्राइब करके लिख रहा होगा, इसके पर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। सौराष्ट्र ने एकमात्र स्कूल जिया ट्रस्टी तथा संचालक को डॉक्टर इंजीनियर तथा शिक्षक जे एवी कानाबार स्कूल ऑफ साइंस एंड कॉमर्स कार्यक्षेत्र धोरण 5-10 11-12 साइंस एंड कॉमर्स दीकराओ अने दीकरीओ माटेना उज्जवल भविष्य माटे वालीओनी पहली पसंदगी कानाबार स्कूल ऑफ साइंस एंड कॉमर्स अहीं छे श्रेष्ठ शिक्षकों द्वारा मर्यादित संख्या में विद्यार्थियों माटे भणतर अलग अलग साइंस लैब कॉम्प्यूटर लैब दीकराओ तथा दीकरीओ माटे अलग अलग हॉस्टेल साथे शुद्ध सात्विक भोजन नी व्यवस्था ट्रांसपोर्टेशन नी सुविधा जी तेमज नीट नी तैयारी स्कूल माज तो आती विशेष आप अपना बाड़क माटे शु इच्छो तो आजेज एडमिशन माटे संपर्क करो। यूनिट एक कानाबार स्कूल ऑफ साइंस एंड कॉमर्स खामद्रोण चौकड़ी जूनागढ़ बाईपास जूनागढ़। यूनिट बे मेन पोस्ट ऑफिस नी पाछळ श्याम विद्यालय सरकारी गोडाउन पासे गांधी ग्राम जूनागढ़। नमस्ते विद्यार्थी मित्रों, गया लेक्चर में आपने लोगों ने द्रावणों की सांद्रता ना अलग अलग चार एकमों में अभ्यास कर्यो हतो। द्रावणों की सांद्रता ना अलग अलग चार एकमों में अभ्यास कर्यो हतो। आपने क्या क्या एकमों तो भाई दौड़ टकावारी कद टकावारी दौड़ कर टकावारी અને છેલ્લે 5 પર મિલિયન પીપીએમ આ ચાર એકમોનો અભ્યાસ કર્યો હતો। આજે વધુ બીજા એકમોનો અભ્યાસ કરીએ માટે એક અગત્યનો એકમ છે મોલ અંશ। કયો એકમ? તો કે ભાઈ મોલ અંશ। હવે એના અભ્યાસમાં આપણે લોકો જાય मोल अंश द्रावणों की सांद्रता नक्की करवा माटे नो आ वधु एक अगत्यनो एकम मोल अंश। हवे संयोजन नी अंदर एक करता वधारे घटको रहेला होय संयोजन होय तो एनी अंदर एक करता वधारे घटको रहेला होय तो क्या घटक ना केटला मोल अंश छे के जाणवा माटे आ एकम વધારે અગત્યનો છે। સંયોજનમાં રહેલા જે તે ઘટકોના મોલ ઘટક લખ્યા સંયોજનમાં રહેલા જે તે ઘટકના મોલ અને સંયોજનમાં રહેલા અને સંયોજનમાં રહેલા કુલ ઘટકોના મોલના ગુણોત્તરને સંયોજનમાં રહેલા કુલ ઘટકોના મોલના ગુણોત્તરને જે તે ઘટકના મોલ અંશ કહે છે। આ એક એની આપણે પોતાની જાતે બનાવેલી વ્યાખ્યા હજી એમ નમ સમજાય નહીં, તમે આને વ્યવસ્થિત રીતે સૂત્ર સંબંધિત માહિતી લઈને એકાદ ઉદાહરણ ભણશો આપણે તમને બધું આઈડિયા આવી જશે। સંયોજનમાં રહેલા જે તે ઘટકના મોલ અને સંયોજનમાં રહેલા કુલ ઘટકોના મોલના ગુણોત્તરને જે તે ઘટકના શું કહેવાય? તો કે ભાઈ મોલ અંશ કહે છે। સામાન્ય રીતે મોલ અંશની સંજ્ઞા શું છે? તો કે એક્સ શું છે? એક્સ એનું સૂત્ર છે જે તે ઘટકના મોલ અંશ જે તે ઘટકના મોલ અંશને બદલે ઘટકના મોલ અંશ લખો તો પણ ખોટું પડે નહીં, બરાબર? ઘટકના મોલ છેદમાં સંયોજનમાં રહેલા તમામે તમામ ઘટકોના કુલ મોલ,
संयोजन में रहेला तमाम घटकों ना कुल मोल आ थाई से नुं सूत्र। हवे कोई एबी प्रकार नुं संयोजन छे, दाखला तरीके एबी प्रकार ना संयोजन माटे एना मोल्स बनी ए घटक ना मोल अंश बराबर हूं थे तो के ए घटक ना मोल छेद मा हूं आवशे तो के एना मोल अने बीजा कोना मोल बी ना मोल એટલે આમ થશે એક્સ એ ઇઝ ઇક્વલ ટુ એન એ છેદમાં એન એ પ્લસ એન બી આ છે નું સૂત્ર। આવી જ રીતે બી ઘટકના મોલ અંશ નું સૂત્ર શું થશે તો કે બી ઘટકના મોલ છેદમાં એના મોલ વત્તા बी ना એટલે કે xb is equal to nb upon na plus nb આ સૂત્ર બને। બીજે માં ખાસ યાદ રાખજો મોલ અંશ નો સરવાળો હંમેશા કેટલો થાય 1 થાય છે, કેટલો થાય 1 મોલ અંશ નો સરવાળો હંમેશા 1 થાય છે। આ ખાસ ખબર હોવી જોઈએ, આની ઉપયોગીતા જોઈ લઈએ જરા આપણે। મોલ અંશ ઘણી બધી જગ્યાઓ પર આપણને ઉપયોગી છે, ખાસ કરીને દ્રાવણના ભૌતિક ગુણધર્મો માટે મોલ અંશ ઉપયોગી છે। કેના માટે ભાઈ? તો કે ભાઈ દ્રાવણના ભૌતિક ગુણધર્મમાં હું તો કે ભાઈ સાંદ્રતા અને બાષ્પ દબાણ એના માટે ઉપયોગી છે। દ્રાવણના ભૌતિક ગુણધર્મો દર્શાવવા ઉપયોગી છે, ખાસ કરીને સાંદ્રતા અને બાષ્પ દબાણ માટે, ખાસ કરીને દ્રાવણની સાંદ્રતા અને બાષ્પ દબાણ માટે ઉપયોગી છે। કોણ? તો કે ભાઈ મોલ અંશ। આ વાત થઈ કોની? તો કે મોલ અંશની। રિપીટ કરીએ ફરી એકવાર, મોલ અંશ સંયોજનમાં રહેલા જે તે ઘટકના મોલ, સંયોજનમાં રહેલા જે તે ઘટકના મોલ અને સંયોજનમાં રહેલા કુલ ઘટકના મોલના ગુણોત્તરને જે તે ઘટકના શું કહેવાય? તો કે મોલ અંશ કહે છે। એની સંજ્ઞા શું છે? તો કે x શું છે? x સૂત્ર એ તો ઘટકના મોલ અંશ બરાબર ઘટકના મોલ છેદમાં સંયોજનમાં રહેલા તમામે તમામ ઘટકના મોલ। સંયોજનમાં એક ઘટક હોય, બે ઘટક હોય કે ત્રણ હોય, ગમે એટલા હોય, તમામે તમામના મોલ અંશ ગોઠવી શકાય। દાખલા તરીકે આપણે એબી પ્રકારના એક દ્વિઅંગી સંયોજનની વાત કરીએ। દ્વિઅંગી એટલે એમાં માત્ર કેટલા ઘટકો આવેલા હોય? તો કે બે। તો એમ એ ઘટકના મોલ અંશનું સૂત્ર શું થશે? તો કે એ ઘટકના મોલ છે એના મોલ વત્તા બી ના મોલ, એટલે કે એક્સ એ ઇઝ ઇક્વલ ટુ એન એ ના છેદમાં એન એ પ્લસ એન બી। આવી જ રીતે બી ઘટકના મોલ અંશ એનું સૂત્ર શું થશે? તો કે ભાઈ બી ઘટકના મોલ છેદમાં આને આ જ વસ્તુ એના મોલ વત્તા બી ના મોલ। તો એક્સ બી ઇઝ ઇક્વલ ટુ એન બી ના છેદમાં એન એ પ્લસ એન બી। હવે આ વાત ખાસ યાદ રાખવાની છે, મોલ અંશનો સરવાળો હંમેશા કેટલો થાય? તો કે ભાઈ એક થાય। કેટલો થાય? એક થાય। દ્રાવણના ભૌતિક ગુણધર્મો દર્શાવવા માટે ઉપયોગી છે, ખાસ કરીને કોના માટે? તો કે ભાઈ સાંદ્રતા અને બાષ્પ દબાણ દર્શાવવા માટે આ વસ્તુ આપણને ઉપયોગી છે। આ વાત થાય મોલ અંશની।
પરીક્ષામાં પૂછાય તો આટલી માહિતી વધારે પડતી કહેવાય, જો બે માર્ક્સમાં પૂછાય તો આમાંથી શેષ કાપવું હોય તો કાપી શકાય. તો આ પોઈન્ટ એટલો ઉડાડવો હોય તો ઉડાડી શકો, બે માર્ક્સમાં પૂછાય તો, ત્રણ માર્ક્સમાં પૂછાય તો પૂરેપૂરી માહિતી આપણે લખવી જોઈએ. સ્ક્રીનશોટ લઈ લેવાનો, પછી આને આધારિત એક ઉદાહરણ છે આપણે જોઈ લઈએ. રકમ છે આપણે કોઈ નંબર 2.1 20% દરથી ઇચિંગ ગ્લાયકોલ 20% દરથી ઇચિંગ ગ્લાયકોલ ધરાવતા દ્રાવણમાં ઇથિલિન ગ્લાયકોલના મોલ અંશ ગણો. ઇથિલિન ગ્લાયકોલના મોલ અંશ ગણો. આવી રકમ છે આપણી પાસે 20% દરથી ઇથિલિન ગ્લાયકોલ ધરાવતા દ્રાવણમાં ઇથિલિન ગ્લાયકોલના મોલ અંશ ગણો. તમારે ડાયરેક્ટ ઉત્તર ગોતવા હોય પણ તમને સમજાવવા માટે હું આપણે પાયેથી હાલીએ કે ભાઈ આપણે મોલ અંશનું સૂત્ર શું છે જોઈએ. જરા સાઈડમાં લખીએ આપણે મોલ અંશનું સૂત્ર શું છે. આપણે કોના મોલ અંશ દોરવાના છે તો ઇથિલિન ગ્લાયકોલના. તો અહીંયા લખીએ આપણે કે ભાઈ ઇથિલિન ગ્લાયકોલના મોલ અંશ બરાબર ઇથિલિન ગ્લાયકોલના મોલ છેદમાં કુલ મોલ. આપણું સૂત્ર બનશે. હવે આપણને ઇથિલિન ગ્લાયકોલના મોલની ખબર હોવી જોઈએ અને જે કઈ વસ્તુ છે એના કુલ મોલની ખબર હોવી જોઈએ. તો ઇથિલિન ગ્લાયકોલના મોલ કેમ મળે? તો કે ભાઈ ઇથિલિન ગ્લાયકોલ માટે મોલ બરાબર સૂત્ર થાય દળના છેદમાં અણુભાર. ઇથિલિન ગ્લાયકોલનું દળ કેટલું છે? તો આપણે દળથી ટકાવારી ભણી ગયા. 20% દળથી મળતું કે ભાઈ 100 ગ્રામમાં 20 ગ્રામ શું હોય? ઇથિલિન ગ્લાયકોલ. હવે ક્યાં દ્રાવણમાં ઇથિલિન ગ્લાયકોલ દ્રાવણ? બીજા કોઈ નામ નથી આવ્યું તો કોની અંદર વસ્તુ ઓગળેલી હોય? હંમેશા પાણીમાં. ખાસ યાદ રાખજો હું કેમ લખું છું. 20% દળથી ઇથિલિન ગ્લાયકોલનો અર્થ શું થાય? તો કે ભાઈ 20 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલ કેમાં ઓગળે છે? 80 ગ્રામ પાણીમાં ઓગળે છે. 20 ગ્રામ
इथिलीन ग्लाइकोल 80 ग्राम पानी में ओगड़े छे। हवे आपने मोल मळे दळ केटलू छे आनू तो के भाई 20 ग्राम केटलू 20 अणु भार तो इथिलीन ग्लाइकोल नो अणु भार आपणे 2 × 24 6 × 32 30×62 ग्राम प्रति केटलो छे तो के भाई 62 ग्राम प्रति मोल तो 20 ना छेद में 62 मुको એટલે આશરે કિંમત કેટલી થશે તો કે ભાઈ 0.322 મોલ થાય કેટલા મોલ થાય ભાઈ તો કે 0.322 મોલ મળે આપણે કોના મોલ મળે તો કે ભાઈ ઇથિલિન ગ્લાયકોલના મુખ્ય સૂત્રમાં 0.322 હવે કુલ મોલ મૂકવાના છે આપણે કુલ મોલમાં કોના મોલ મૂકવાના હોય એક ઇથિલિન ગ્લાયકોલના અને બીજા કોના મોલ મૂકવા પડશે આપણે તો કે ભાઈ પાણી કોના પાણી પાણી માટે મોલ બરાબર દળ પાણીનું દળ કેટલું છે ભાઈ તો કે 80 H2O અણુ ભાર 2 × 16 એટલે 18 80 ના છેદમાં કેટલા આવે તો કે ભાઈ 18 કેટલા આવે તો કે ભાઈ 18 80 ભાઈ 18 કરો એટલે 4.444 મોલ કેટલા થાય 4.444 હવે મળી ગયા ત્રીજી કોઈ વસ્તુ નથી તો 0.322 ના છેદમાં આપણે શું મૂકવા પડે એક તો 0.322 × 4.444 એટલે 0.322 ના છેદમાં 4.766 મૂકવાના કેટલા મૂકવાના 4.766 એટલે આશરે જવાબ કેટલો આવશે તો કે ભાઈ 0.0% કોના તો કે ભાઈ ઇથિલિન ગ્લાયકોલના મોલ અંશ કેટલા થાય ભાઈ 0.0% કેટલા થશે તો કે ભાઈ 0.0% થાય હવે આપણે પૂછ્યું છે માત્ર કોનું તો કે ઇથિલિન ગ્લાયકોલનું કોનું છે તો પાના પરથી પાણીના પણ મોલ અંશ આપણને મળી જાય તેથી પાણીના મોલ અંશ બરાબર તો નામે સૂત્ર વાક્ય ઉપર કિંમત કઈ મૂકી દેવાની 4.444 છેદમાં હું લખવાનું 4.766 તોય જવાબ પણ એ ભાગાકાર ન કરવો હોય તમારે તો મેં હું કીધું કુલ મોલ અંશનો સરવાળો કેટલો થાય હંમેશા 1 × 1 = 0.0% કેટલા કરો તમે 1 × 0.0% એટલે જવાબ શું આવશે તો કે ભાઈ 0.932 આમ તમે કરો તો સહેલાથી તમને જવાબ મળે જો કે આ ચેપ્ટરમાં આનાથી બીજું ઘણું બધું વધારે અગત્યનું ભણવાનું થાય એમ છે પણ છતાં પણ આ મુદ્દો આપણને આવડવો જોઈએ મોલ અંશનો અગત્યનો મુદ્દો છે જોઈ લો સ્ક્રીનશોટ લઈ લો હું ફરી એકવાર આને આ પ્રશ્ન તમને ક્લિયર કરાવું છું રકમ છે 20% દળથી ઇથિલિન ગ્લાયકોલ ધરાવતા દ્રાવણમાં ઇથિલિન ગ્લાયકોલનો મોલ અંશ ગણો તો આનો અર્થ 20% દળથી મળશું તો કે ભાઈ 20 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલ 80 ગ્રામ હું તો કે ભાઈ પાણી આનો અર્થ એવો સાબિત થાય હવે સૂત્ર મૂકીએ આપણે ઇથિલિન ગ્લાયકોલના મોલ અંશ બરાબર ઇથિલિન ગ્લાયકોલના મોલ છેદમાં કુલ મોલ તો આપણને ઇથિલિન ગ્લાયકોલના મોલ ખબર નથી મોલનું સૂત્ર શું છે દળના છેદમાં અણુ ભાર દળ કેટલું છે રકમમાં રકમ મુજબ જોઈએ તો 20 ગ્રામ અને અણુ ભાર આપણે તો શું કર્યો તો કે ગોઈ તો કેટલો છે તો કે 62 ગ્રામ પ્રતિ મોલ 62 કમ્પ્લીટ કર્યું આખું
तो हूँ जवाब आपके पास 0.322 मोल। आ कोना मेड़ आप नहीं चिंतलाई कोना मोल। अगर आपने बीजा कोना मोल गुतवा पड़े तो कहे पानी ना। तो पानी माटे मोल नु सूत्र आज बन से घर ना छे मनु भर दौड़ के क्यों जाओ आपके पास 80 और पानी नो भर कितना थाई तो के 18 80 भाग ना 18 करो 4.444 बस। હવે તો રકમ જ મૂકી હું કરવાનું છે તો કે સાદો ભાગાકાર હું જવાબ આવશે 0.068। હવે તમને જો આના ભેગા મેં કોઈ પાણીના બોલ સુધી પૂછે તો આના માટે ફરી પછી આવી ગણતરી કરવાની જરૂર નથી, ડાયરેક્ટ એકમાંથી રકમ બાદ કરના પર તમારો જવાબ મળી જાય। આ રીતે આ દાખલો બની શકાય। સ્ક્રીનશોટ લઈ લો એટલે વધુ અગત્યનો પોઈન્ટ આપણે ભણીએ મોલારિટી। સાંદ્રતાનો સૌથી વધુ વ્યવહારમાં વપરાતા એકમનો એક કોણ તો કે ભાઈ મોલારિટી। બધે અગત્યનો એકમ સમજીએ પહેલા તો આની શું બનીએ તો કે વ્યાખ્યા। 1 લિટર દ્રાવણમાં ઉગળેલા દ્રાવણના મોલની સંખ્યાને જે તે દ્રાવણની શું કહેવાય તો કે ભાઈ મોલારિટી। શું કહેવાય મોલારિટી। 1 લિટર દ્રાવણ માં જે તે દ્રાવ્યના ઓગાળેલા મોલની સંખ્યાને તે દ્રાવણની શું કહેવાય તો કે મોલારિટી કહે છે। 1 લિટર દ્રાવણ માં ઓગાળેલા દ્રાવ્યના મોલની સંખ્યાને તે દ્રાવણની શું કહેવાય તો કે મોલારિટી। એની સંજ્ઞા શું થાય તો કે ભાઈ એમ કયો તો કે કેપિટલ એમ। આ ખાસ યાદ રાખજો સંજ્ઞા છે કેપિટલ એમ। સૂત્ર મોલારિટી બરાબર દ્રાવ્યના મોલ છેદમાં દ્રાવણનું કદ કેમાં તો કે લીટરમાં છેદમાં દ્રાવણનું કદ કેમાં તો કે લીટરમાં। આ વસ્તુ આપણે ખબર હોવી જોઈએ। જો પરીક્ષામાં આના વિશે પૂછાય તો આટલું લખો એટલે ઘણું બધું। હવે સમજણ માટે તમને કહું તો દાખલા તરીકે તમને એવું આપે કે ભાઈ 0.25 મોલર NaOH આનો અર્થ શું થાય 0.25 મોલર NaOH નો અર્થ શું થાય તો કે ભાઈ 1 લિટર પાણીમાં આ પરીક્ષામાં લખવાનું જરૂર છે આપણે સમજણ માટે છે 1 લિટર પાણીમાં 0.25 મોલ NaOH 0.25 મોલ NaOH આવો અણુ થાય તો કે ભાઈ અર્થ થાય છે એક વધુ અગત્યની આના ભેગી વ્યાખ્યા તમે નવી વ્યાખ્યા કહું જે મોલારિટીમાં લખવાની જરૂર નથી। જો 1 લિટર દ્રાવણમાં દ્રાવ્યના 1 મોલ ઓગળે જો 1 લિટર દ્રાવણમાં દ્રાવ્યના 1 મોલ ઓગળે તો તે દ્રાવણને 1 મોલર દ્રાવણ કહે છે। શું દ્રાવણ કહેવાય 1 મોલર દ્રાવણ કહે છે।
तो बस मोलारिटी माटे आपने आटली वस्तु खबर होवी जोईए। बीजी वस्तु अगत्यनी, मोलारिटी तापमान पर आधारित छे। मोलारिटी तापमान पर आधारित छे, कारण के मोलारिटी में कद होय अने तापमान में फेरफार करो एटले कद में फेरफार थाय। परीक्षा में पूछाय समझावो मोलारिटी, तो एक लीटर द्रावण में जेते द्रावण में ओगळेला मोल नी संख्या ने ते द्रावण नी शू कहेवाय, तो के मोलारिटी। संज्ञा एम, सूत्र मोलारिटी बराबर द्रावणना मोल छेदमां द्रावणनुं कद लीटरमां। मोलारिटी तापमान पर आधारित छे, आटली वस्तु लखवानी। आ बन्नेमांथी एक वस्तु लखवानी जरूर नथी, आ समजण माटे छे। અને આ વસ્તુ કદાચ વ્યાખ્યાયિક માર્ક્સમાં પૂછાય, એક મોલર દ્રાવણ કોને કહેવાય, તો આપણને ખબર હોવી જોઈએ। સ્ક્રીનશોટ લઈ લો, એટલે આને આધારિત જે દાખલો છે તો આપણે દાખલો ભણવાનો પ્રયત્ન કરીએ। दाखला प्रथम छे, 450 एमएम द्रावण में 450 एमएम द्रावण में 5 ग्राम एनएओएच धरावता द्रावण की मोलारिटी गणो। द्रावण की मोलारिटी गणो, 450 एमएल द्रावण में कितना एमएल द्रावण में 450 एमएल द्रावण में 5 ग्राम एनएओएच धरावता द्रावण की मोलारिटी गणो। तो मोलारिटी सूत्र मूकी दियो, मोलारिटी उकेर, मोलारिटी आनु सूत्र हो तो कहें द्रव्यना मोल छेदमां द्रावणनुं कद। द्रावणनुं कद केमां लेवानुं, तो के भाई लीटरमां। કેમાં લેવાનું, લીટરમાં। આપણને દ્રાવણનું કદ આપ્યું, કેટલું આપ્યું 450, પણ કેટલા આપ્યું એને લીટરમાં ફેરવું એટલે છેદમાં શું મૂકવા પડે 1000, શું મૂકવા પડે 1000। હવે દ્રાવ્યના મોલ, દ્રાવ્ય કોણ છે, તો કે NaOH, NaOH ના મોલ ગણવા પડે। NaOH ના મોલ બરાબર તળના છેદમાં અણુભાર। NaOH નું દળ આપણને આપ્યું કેટલું છે 5 ગ્રામ, એનો અણુભાર એને નો કેટલો થાય, તો કે 23 કોનો 16 અને હાઇડ્રોજન નો 1 એટલે ટોટલ કેટલો થાય 40। 5 ના છેદમાં હું મૂકીશું આપણે, તો કે ભાઈ 40 હું મૂકશું આપણે, તો કે ભાઈ 40। 5 ના છેદમાં 40 મૂકો એટલે કેટલા થાય, તો કે ભાઈ 0.125 મોલ। શું થશે 0.125 મોલ, 5 ભાગ્યા 40 મૂકી દો કિંમત અહીંયા 0.125। છેદના છેદ ક્યાં જાય, અંશમાં, ક્યાં જાય અંશમાં, 0.125 ગુણ્યા 1000 છેદમાં 450। મીંડું મીંડું ઉડી ગયું, 100 ગુણ્યા 0.275 12.5 ભાગ્યા 45 જવાબ થાય 0.278 મોલર।
આ રીતે આ દાખલો ગણવામાં આવે. સ્ક્રીનશોટ લઈ લો, ફરી એક વાર દાખલો તમને સમજાવી દઉં. કોઈ બે કોઈ બે 450 એમએમ દ્રાવણમાં 5 ગ્રામ એનઓએચ ધરાવતા દ્રાવણને શું કરવું? તો કે મોલારિટી. તો મોલારિટી સૂત્ર મૂકી દો. દ્રાવ્યના મોલ છેદમાં દ્રાવણનું કદ. કેમાં? તો કે ભાઈ લીટરમાં. દ્રાવણનું કદ આપણને આપેલું છે રકમમાં. કેટલું છે? 450 એમએમ. તો 450 ના છેદમાં હું મેં 1000. શું કામ 1000 લેતા? કદ કેમાં લેવાનું છે આપણે? લીટરમાં. હવે આપણે શું પૂછવાનું છે? તો કે દ્રાવ્યના મોલ. તો NaOH ના મોલ તો આપણને જાણતા નથી. દ્રાવ્ય કોણ છે? તો કે NaOH. તો એનું સૂત્ર ગોતી આપણે. NaOH ના મોલ બરાબર કોણના છેદમાં અણુ ભાર. હવે દળ આપ્યો આપણને કેટલું? 5 ગ્રામ. અણુ ભાર આપ્યો નથી. ગોતી NaOH કેટલો છે? 23, કોનો 16 અને H નો 1, 40. એ એટલે 5 ના છેદમાં 40. 5 ભાગ્યા 40 કરો તમે. હું જવાબ આવે 0.125 મોલ. મૂકી દીધી રકમ છેદના છેદ ક્યાં આવી ગયા? અંશમાં. 12.5 ભાગ્યા 45 થાય એટલે અંતર જવાબ કેટલો આવશે? તો કે ભાઈ 0.278. કેટલો? 0.278 મોલર. આ પછીનો જવાબ. વધુ એક અગત્યનો પોઈન્ટ છે આના પછીનો. મોલારિટી સાંદ્રતાનો આપણે આ ચેપ્ટરમાં ભણવાનો અથવા તો 12મા ધોરણમાં ભણવાનો વધુ અગત્યનો અને છેલ્લો એકમ કયો છે ત્યાં ભણવાનો થાય છે? તો કે આપણે ભાઈ મોલારિટી. અમે એના વિશે અભ્યાસ કરી લઈએ. સાંદ્રતાનો વધુ અગત્યનો એકમ નામું છે? તો કે ભાઈ મોલારિટી. સાંદ્રતાના જે આપણે 59 છેલ્લો એકમ છે મોલારિટી. આની વ્યાખ્યા જોઈએ આપણે. જોજો મોલારિટીમાં અને મોલારિટીમાં બહુ લાંબો ફરક નથી. એટલે આમાં ઘણી વાર આપણે છેતરાઈ જાય એટલે છેતરાવાનું નથી. આપણે ઘણી બધી સામ્યતા છે. તો મોલારિટીમાં હતું તો કે ભાઈ 1 લિટર દ્રાવણ હતું. હું હતું 1 લિટર દ્રાવણ. આમાં લિટરને બદલે હું આવશે કિલોગ્રામ અને દ્રાવણને બદલે હું આવશે દ્રાવક. હું આવશે દ્રાવક. ખાસ યાદ રાખજો 1 કિલોગ્રામ દ્રાવકમાં. કેમાં? દ્રાવકમાં 1 કિલોગ્રામ દ્રાવકમાં ઓગાળેલા દ્રાવ્યના મોલની સંખ્યાને તે દ્રાવણની શું કહેવાય? મોલારિટી કહે છે. શું કહેવાય? મોલારિટી. સમજો શબ્દ આયા લિટરને બદલે શું થઈ જાય છે? કિલોગ્રામ. શું થઈ જાય છે? કિલોગ્રામ. અને દ્રાવણને બદલે શું થઈ જાય? દ્રાવક. આ બે શબ્દ યાદ રાખજો. 1 કિલોગ્રામ દ્રાવકમાં ઓગાળેલા દ્રાવણના મોલની સંખ્યાને તે દ્રાવણની શું કહેવાય? તો કે ભાઈ મોલારિટી તરીકે ઓળખવામાં આવે છે. એની સંજ્ઞા આની સંજ્ઞા પણ એમ પણ કયો એમાં આવશે? સ્મોલ. એટલે જ મેં તમને પહેલા કીધું કે છેતરાવાનું નથી. મોલારિટીમાં કેપિટલ એમ આવે. આમાં કયો એકમ આવે? તો કે ભાઈ સ્મોલ એમ. કયો એમ આવે? સ્મોલ એમ. સૂત્ર જોઈએ એનું આપણે. મોલારિટી બરાબર દ્રાવ્યના મોલ. શું છે? દ્રાવ્યના મોલ છેદમાં દ્રાવકનું કદ. કેમાં? તો કે 1 કિલોગ્રામ. આ ખાસ યાદ રાખજો. દ્રાવકનું કદ ખરું પણ કેમાં લેવાનું છે આપણે? કિલોગ્રામમાં. કેમાં? કિલોગ્રામમાં.
હવે આના માટે એક બીજી અગત્યની વ્યાખ્યા છે છું પોલારિટી વિશે પૂછાય છે તો લખો પણ બીજી અગત્યની વ્યાખ્યા છે તમને સમજાવું જો એક કિલોગ્રામ દ્રાવકમાં જો એક કિલોગ્રામ દ્રાવકમાં એક મોલ દ્રાવ્ય ઓગાળવામાં આવે તો તે દ્રાવણની એક મોલર દ્રાવણ કહે છે. આ આમાં લખવા નથી, અગત્યની માહિતી એટલા માટે કીધું. ફરી વાર એક કિલોગ્રામ દ્રાવકમાં એક મોલ દ્રાવ્ય ઓગળવામાં આવે તો તે દ્રાવણને કયું દ્રાવણ કહેવાય? એક મોલર દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે. ફરીવાર પરીક્ષામાં પૂછાય મોલારિટી સમજાવો તો એક કિલોગ્રામ દ્રાવકમાં ઓગળેલા દ્રાવ્યના મોલની સંખ્યાને તે દ્રાવણની શું કહેવાય? તો કે મોલારિટી. સંજ્ઞા સ્મોલ એમ. સૂત્ર મોલારિટીનું સૂત્ર છે દ્રાવ્યના મોલ છેદમાં દ્રાવકનું કદ કિલોગ્રામ એકમની અંદર. હવે ખાસ યાદ રાખજો કે આ એકમ છે એ તાપમાન ઉપર આધારિત નથી. આ એકમ છે કોના ઉપર આધારિત નથી? તો કે ભાઈ તાપમાન ઉપર આધારિત નથી. આ વસ્તુ આપણને ખબર હોવી જોઈએ. અહીંયા કદને બદલે દ્રાવકનું શું લખી શકાય? દળ પણ લખી શકાય. દ્રાવકનું દળ લખવું પડે, કદ ન લખાય. પણ શું લખાય? તો કે ભાઈ દળ. આ એકમ તાપમાન ઉપર આધારિત નથી. યાદ રાખજો મારી વાત. જે એકમ સાંદ્રતાના જે એકમમાં આ સમજવાનો પોઈન્ટ છે, સાંદ્રતાના જે એકમમાં કદ આવે, સૂત્રની અંદર ગમે ત્યાં કદ આવે, એ એકમ તાપમાન પર આધારિત હોય. અને સાંદ્રતાના જે એકમમાં કદ ન આવે એ એકમ તાપમાન ઉપર આધારિત હોય નહીં. ખાસ કરી મોલ અંશ, દળથી ટકાવારી, પછી મોલારિટી, આપોયની અંદર કદ આવતું નથી. એટલે એ એકમ તાપમાન ઉપર આધારિત નથી. કયો એકમ તાપમાન ઉપર આધારિત છે અને કયો એકમ તાપમાન ઉપર આધારિત નથી એની આપણને ખબર હોવી જોઈએ. ખાસ ફરી એકવાર મોલારિટી, એક કિલોગ્રામ દ્રાવકમાં ઉકળેલા દ્રાવ્યના મોલની સંખ્યાને દ્રાવણને શું કહેવાય? મોલારિટી. સંજ્ઞા એમ. સૂત્ર મોલારિટી બરાબર દ્રાવ્યના મોલ છેદમાં દ્રાવકનું દળ. દળ કેમાં લેવાનું છે? નું કિલોગ્રામમાં. હવે આના જે ટાંકો છે એ આપણે ગણી નંબર 2.3 75 ગ્રામ બેન્ઝિનમાં 75 ગ્રામ બેન્ઝિનમાં 2.5 ગ્રામ ઇથેનોઇક એસિડ
ઇથેનોઇક એસિડની મોલારિટી ગણો તો ઇથેનોઇક એસિડની મોલારિટી એટલે મોલારિટીનું સૂત્ર શું થશે તો કે મોલારિટી બરાબર શું થાય તો કે દ્રાવ્યમાં મોલ છેદમાં શું આવશે તો કે ભાઈ દ્રાવકનું દળ શું આવશે દ્રાવકનું દળ કેમાં તો કે કેજીમાં કેમાં કેજીમાં કિલોગ્રામ મૂકી દો સૂત્રમાં કિંમત દ્રાવ્ય કોણ છે તો કે ઇથેનોઇક એસિડના મોલ આપ્યા નથી ગોતી લઈએ મોલ CH3COH ના મોલ બરાબર થાય તો કે દળના છેદમાં અણુભાર અથવા અણવીય દળ અથવા મોલર દળ દળ કેટલું આવ્યું તો કે ભાઈ 2.5 કેટલું 2.5 છેદમાં અણુભાર 12, 3, 12, 16, 16 અને 1 સમજાઈશ ને આ કાર્બન નો 12 હોય કે હાઇડ્રોજન નો 1 તો 3 હાઇડ્રોજન નો 3 કાર્બન નો 12 ઓક્સિજન નો 16 ઓક્સિજન નો 16 અને 1 12 ને 3 15 ને 2 57 10 27 ને 6 33 ને 10 43 ને 6 49 ને 10 59 ને 1 60 2.5 ના છેદ માં કેટલા આવે તો કે ભાઈ 60 કેટલા આવે છે તો કે 60 એટલે આશરે કેટલા થાય તો કે ભાઈ 0.0470 મોલ કેટલા તો કે ભાઈ 0.0470 મોલ મૂકી દો કિંમત ને તો કે ભાઈ 0.0470 છેદમાં દ્રાવકનું દળ કેટલું દ્રાવક છે આપણી પાસે તો કે 75 ગ્રામ 75 મિકા પણ એ કેમાં મૂકવા પડે કિલોગ્રામમાં તો છેદમાં શું મૂકવા પડશે આપણે તો કે 1000 છેદ ક્યાં હોય છેદના છેદ ક્યાં હોય જાય તો કે અંશમાં તો કે ભાઈ 0.0470 ગુણ્યા 1000 છેદમાં કેટલા આવે તો કે ભાઈ 75 કેટલા આવે 75 તો આ છે જવાબ થાય 0.5506 આ જવાબ આપણો બને આમ આ રીતે દાખલો ગણી શકાય દાખલો એકદમ સેલો ફરી એક રિપીટ કરી લઈએ 75 ગ્રામ બેન્ઝીનમાં 2.5 ગ્રામ ઇથેનોઇક એસિડની મોલારિટી ગણો તો ઇથેનોઇક એસિડની મોલારિટી શું પ્રમાણ થાય તો કે ભાઈ દ્રાવ્યના મોલ છેદમાં દ્રાવકનું કદ કિલોગ્રામ આપણને દ્રાવ્યના મોલ જ આપ્યા નથી એટલે ઇથેનોઇક એસિડને આપણે શું કરવા પડે તો કે મોલ એનું સૂત્ર શું થાય દળના છેદમાં અણુભાર દળ રકમ મારી કહો છે આપણે કેટલું 2.5 અણુભાર આપણે આવડે છે કેટલો છે 60 ભાગાકાર કરો ને સેલો ભાગાકાર છે થાય કેટલો થાય 0.0470 મૂકી દીધી કિંમત દ્રાવક દોડાય તો કેટલો આપ્યો 75 પણ ગ્રામ માં કરે કિલોગ્રામ માં ફેરવા તો છેદમાં શું મૂકવા પડે 1000 છેદના છેદ ક્યાં આવ્યા જાય અંશમાં તો 0.0470 ગુણ્યા 1000 ભાગ્યા 75 કરો તમે એટલે કેટલો થાય 0.556 મોલર લ મોલર લ મોલર નહીં આ થયાનો જવાબ સ્ક્રીનશોટ લઈ લેવાનો હવે સાંદ્રતાના એકમોની વાત પૂરી થઈ હવે આગળનો પોઈન્ટ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર અભ્યાસ કરશું